નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. આજે અમે નીકળ્યા છીએ બજારમાં, અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં, અને જાણવા માટે કે 5 રૂપિયાની જે આ ચલની નોટ આપ જોઈ રહ્યા છો, એક મોટું થોકડી છે મારી પાસે, ઘણી બધી 5ની નોટ છે, કડકડતી નોટ છે, બેંકમાંથી હું આજે જ લાવ્યો છું. પરંતુ એ જાણવું છે કે બજારમાં આ 5 રૂપિયાની ચલની નોટ ચાલે છે કે નથી ચાલતી, લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. કારણ કે એવી ઘણી બધી જગ્યાએથી જાણવા મળ્યું કે લોકો આ નોટ સ્વીકારવા માટે તૈયાર નથી. હવે તેનું શું કારણ હોઈ શકે એ જાણીશું. આપણે અલગ અલગ વિસ્તારમાં ફરીશું, લોકોના મનમાં શું ચાલી રહ્યું છે, અને ખાસ તો આ અફવા ફેલાવી છે કોણે. સરકારો થોડી બંધ કરી છે આ નોટ. કોણ આ ભાઈ ના વાળા છે? કેમ, શું કહે છે? તમે લેતા કેમ નથી? આમાં વાંધો છે શું? પરદેશ વાળા ના પાડી, સરકાર તો કરી જ નહીં. તમારી પાસેથી કોણ લેતું નથી? મારે અંદર જરા શાંતિથી વાત કરવી પડશે. મને તમારું નામ શું? પ્રભુ ફૈઝાનભાઈ. આ ભાઈ તમે બતાવો તો, પેલી નોટ બતાવો તો, શું વાંધો શું છે એમાં? 5ની નોટ છે ને, સૌરાષ્ટ્રમાં ચાલે છે, ને 10નો છિક્કો સૌરાષ્ટ્ર વાળા નહીં લેતા. 10નો છિક્કો પાછો અમદાવાદમાં ચાલે છે. આ બધું નક્કી કોણે કર્યું કે ચલાવું ના ચલાવું? એ આ લોકો હોય, સરકાર તો ખબર જ નહીં કે આ કોણ કરી રહ્યું છે બધું. આ સારું, ચલો. તો આવી સ્થિતિ છે ભાઈ, માર્કેટ બહુ મોટું છે, પણ કોઈ સ્વીકારવા તૈયાર છે, કોઈ સ્વીકારવા તૈયાર નથી. અલગ અલગ જગ્યાએ અમે જાણવાની કોશિશ કરી, પરંતુ ચોક્કસ જવાબ નથી મળતો કે આ નોટ ચાલતી ચાલે છે કે નથી ચાલતી. જે ભાઈ જે છે ભગવો ધારણ કર્યો છે, એમને પૂછીશું કે ક્યાંથી આવ્યા છે. 5 કી નોટ કે બારે ક્યાં કહેંગે, ચલતી નહીં ચલતી? હા, આપ ચલાતે, આપ લેતે હો? દેગા તો લેગા, દેગા તો લેગા. કહાં સે આયો? ફિર પે ઘૂમતે આ રહે હૈ. તો યે કહાં પે ચલાયેંગે આપ? કોઈ લેગા હા તો ઉસકો દેગા, કોઈ નહીં લેગા તો ઉસકો નહીં દેંગે. પૂજા મેં રખેંગે ઉસકો, ઉસકો થોડી પરાણે દિયા જાતા હૈ. અચ્છા, જય ભોલેનાથ, જય ભોલેનાથ. કોઈ વિચાર્યું નહીં હોય કે 5ની નોટની આવી હાલત થશે. કડકડતી નોટ છે, પરંતુ અનેક જગ્યાએથી તે પાછી ફરી છે. એક રિક્ષાવાળા ભાઈ પણ જોયું કે તેઓ પાનના ગલા પર ગયા, તેમણે વિક્સની ગોળી લીધી, પરંતુ તેમણે ચોખ્ખી ના પાડી દીધી કે આ 5ની નોટ અમે નહીં ચલાવીએ. 5ની નોટ બંધ થઈ ગઈ? ક્યારથી બંધ થઈ? કઈ નહીં, કોઈ વેલ્યુ નહીં. અમારે ચેકની જોઈ થયેલી પડી. તમારી પાસે બહુ પડી છે નોટ? લઈ જાય. તો આ નવી નોટ પણ નહીં ચાલે? નવી નહીં, સાહેબ. જૂની હોય કે નવી હોય ચાલતી જ નહીં. જૂની હોય કે નવી હોય ચાલશે જ નહીં એમ? ના. કેમ? બીજો લેતા નહીં, અમે શું કરે લઈને? ભેગા કરવાનું બીજા લેતા નથી? હા, આપે કોઈને ખુલ્લા આપો છો તો આરી 5ની નોટ કોઈ લેતું નહીં. કોઈ લેતું નહીં. તો કેવું કેવું એવું છે, માનો કે આ કસ્ટમર બેઠા ને આમ જ કે કા 5 તો મારા ઘરે 50 પડી, હું વાપરું છું. અમારે થોડા આલુ છું 900 રૂપિયા. પણ તમે કોઈને પૂછતા નથી કે તમે આ લેતા કેમ નથી? અમે તો હજી કઈ છે તમારી બાપુ છે ખરે, અમારે તો અમારું કોઈ અભાઈ. તો તમે ચા કેટલા રૂપિયા વેચો છો? 10 રૂપિયા. હે, નથી ચાલતી? કોઈ નહીં લે. કેમ, શું આમાં ખામી શું છે? ખામી કઈ નહીં, અમે ભી જાણીએ બરાબર. હા, પબ્લિક હાથમાં નહીં પકડતી. પબ્લિક હાથમાં પકડતી નથી એમ? કેમ, પણ આ લેતું કેમ નથી? આને જરા જુઓ તો ખરા, આને લેતું કેમ નથી?
તમે નથી રહેતા? તમે પણ નથી રહેતા? મારા જે કોઈ ના રહેતા હું શું કરું લઈ જાય? હું માં હું લોન મો તમને આપો તમે ના પાડો કે મારે ઘર જમી જ રહેતા ઘર જમાય રેમ તો પછી આને લેશે કોણ? બધા ના પાડશે તો કોઈ વસ્તુ ખરીદી હોય આની, હે તમને કોઈ ભાડામાં ધારો કે થયા 25 રૂપિયા 30 રૂપિયા તો 5 નોટ આપે તમે ના પાડી દેશો? હા ભાઈ પણ ના પાડે છે, અમે પણ નથી લેતા. કેમ ભાઈ? પબ્લિક નહી લે એવું કોઈને આપણે આપીએ ને તો કે ના પબ્લિક કે ના કોણે પાડી કે નહીં લેવાની? મેં કડકડતી નોટો આપું ને તો બી કે આવી હાલત છે ભાઈ. રિક્ષા વાળા ભાઈ ને પૂછ્યું એ પણ ના પાડે છે કે લોકો લેતા નથી એટલે અમે પણ લેતા નથી. પ્રયત્ન કરી અલગ અલગ વિસ્તારમાં ક્યાં નોટ ચાલે છે કે નથી ચાલતી? માર્કેટ માં ચાલતી નહીં? એ નોટ ચાલતી હે લેકિન કમ લેતે હે લોગ. ક્યું? કે માલુમ અભી તો માલુમ કમ ચાલતી હે આપકો દિયા ના મુજે તો કમ કમ ક્યું ચાલતી હે અભી તો માલુમ નહીં હે સાહેબ. ક્યા લોગ ક્યા બોલતે હે? નહીં લેતે હે. આપ પૂછતે ભી નહીં ક્યું નહીં લેતે? અબ ક્યા માલુમ સાહેબ, અમારે માલ વાલા તો નહીં લેતા. ગલા આપકો જો માલ દેતા હે વો દેતા નહીં હે? क्या बोलता क्या वो? बोला नहीं नोट दो ऐसा बोल रहा. ये तो नोट ही है, 5 रुपये की नोट ही है. नोट नहीं वो सिक्का. सिक्का? हाँ. तो ये इसकी गलती क्या है? तो कागज की है, नकली है ये असली है? असली है होने का तो. हाँ असली है होने का तो आप उनको पूछते नहीं कि भैया चलती चलेगी क्यों नहीं? क्या मालूम साहब, वो मना कर देते हैं. फिर वो चाय वाले को दे देता हूँ मैं तो, कोई आ जाती है ना तो ऐसा. अच्छा हाँ चाय पी लेते हैं, चाय वाले को दे देते हैं. ठीक. तो अमे अभी पहुँचा है जोधपुर चार रस्ता पास ना पाछल आवेलू छे शाक मार्केट और त्या चुक्की दी थी खूब शांति थी पूछीशू कारण के कैमरो जो ने लोग खूब व्यवस्थित रीते बातचीत करता हुए और 5 रुपया की नोट नहीं स्वीकारता होता छता पण कहे कि अमे 5 रुपया की आ नोट लईए छे. તો જોઈએ કે તેઓ કેમેરાને જોઈ ન જાય અને જાણીશું તેમના મનની વાત. એટલે આ રોજેરોજ રોજેરોજ તમે લેતા નથી? 5 દિન રોજ નહીં લેતા. કેમ? તમે આયા બહુ દૂર છે કે તમે નાખી દો છું માન તમારો બે નાખી દો છું એટલે હું દૂરથી આવ્યો છું એટલે ક્વોલિટી લેતા જ નહીં એવું છે. પણ હેલો ભાઈ, આ 5 થી નોટ નહીં લેવા પાછળનું કારણ શું છે? મને ખબર નહીં સાહેબ. અમે તો લઈ લઈએ. લારીવાળો તો અમે લઈ લઈએ. હા તો પેલા ભાઈ કે અમે લેતા નથી. કોણ? પેલા ભાઈ કે છે લારી અમે 1-2 લઈ લઈએ પણ વધારે તો ના લઈએ. વધારે હોતો નથી લેતા? કેમ? ખબર નહીં સાહેબ. ઘરાક નથી લેતા. પણ ઘરાક લેતા કેમ નથી? તમે ઘરાકને કહેતા નથી તમે લેતા કેમ નથી? કહીએ છીએ ને સાહેબ. શું કહો છો? મારી પાસે લેવા તૈયાર છો? ઘરાકની પાસે લઈ લઈએ અમે. 1-2 તો લઈ લઈએ, 1-2 આપી દઈએ. અચ્છા, પણ ઘરાક લેવા માટે તૈયાર નથી? પણ ઘરાક લેતા નથી તમે કેમ લો છો? સાહેબ 1-2 લઈ લઈએ છે. હા હા, બીજું માંથી 1-2 લેવા માટે તૈયાર છે પણ ઘરાક લેવા માટે તૈયાર નથી. હવે કેમ લેવા માટે તૈયાર નથી એ ભાઈને પણ ખબર નથી. આપણે એમનો ગલ્લો પણ ચકાસીએ કે એમના ગલ્લામાં 5 નોટ જોવા મળે છે કે નથી મળતી. તો આ એમનો જે ગલ્લો છે, હવે એમાં જોઈએ કે 5 નોટ એકે જોવા મળે છે કે નથી મળતી. આ 200 નોટ છે, 100 નોટ છે, આ પણ 100 નોટ છે, આ 200 નોટ છે, પણ એક પણ તમે જુઓ કે 5 નોટ જોવા નથી મળી રહી. તો બસ એનું કારણ શું? 5 નોટ કાકા અમે તો લઈ લેવા, ગ્રાહક સામે નહીં લેતા. બીજા ગ્રાહક ગ્રાહક લેવા માટે તૈયાર નથી? તૈયાર જ નહીં. પબ્લિક લેવા માટે તૈયાર નહીં. તો શું કહે છે શું પબ્લિક? નહીં બંધ થઈ ગઈ લોકો કે ગલ્લાવાળા દુકાનવાળા કે બંધ થઈ ગયા. આમાં બીજા આપે તો નહીં. કોણે બંધ કોણે કરી? બંધ તો કોઈ નથી કરી. તો જાતે બંધ કરી નાખી? જાતે બંધ કરી પબ્લિક. 10 ના ચિક્કામાં એવું કરો છો લો, શું કરવાનું? તો પછી આને બતાવવાની ક્યાં?
બેંકમાં લઈ લે પાછી, પણ ના શાકભાજી વાળા લે, ના પાન ના ગલ્લા વાળા લે, ના કરિયાણા વાળા લે, અમે તોય લઈ લે છે 10 મિનિટ કે 10 20 અમે તો અમે લઈ લઈએ છે. તો પાંચ નો વાંક શું પણ એ ખબર નહીં શું કરે, તાસિત બંધ થઈ જાય શું કરે, અમે શું કરીએ બોલો. તો ઘરાક પાસે પાંચ ની ઓર્ડર લઈને ક્યાં જાય, જાણવું પડશે ને કે ચાલતી કેમ નથી આ નોટ, આનો વાંક શું, આનો વાંક તો કઈ નથી, તો લોકો બંધ કરે દુકાન બંધ કરે. આ જૂની નોટ છે, કડકડતી છે, ભારતીય રિઝર્વ બેંક લખેલું છે, હે સાચી છે, સાચી છે. એક મિથ છે, એક અફવા ફેલાવે છે બધા કે આ નોટ નહીં છે, નથી ચાલતી, ચાલે જ ને, કેમ ના ચાલે, ચલાવી જોઈએ, પણ ઘણા બધા લોકો નથી રહેતા. બીજી મિથ એવી છે સિક્કો નથી ચાલતો, સિક્કો ચાલે જ આદત ચાલતી, અચ્છા સિક્કો લેવા તૈયાર છે પણ આ લેવા તૈયાર નથી, સિક્કો નથી લેતા. હે અમુક જગ્યાએ એટલે જેમ કે સુરેન્દ્રનગર અમારે ત્યાં છે ને, હા ત્યાં સિક્કો નથી ચાલતો, 10 રૂપિયા સિક્કો આપો ને, હા ત્યાં બધા નાના ગામમાં ફેક બહુ બધા આવે ને, હા ખરાબ લાગે છે. ગાંધીજી નો ચહેરો બી છે, એટલે બરોબર છે ને, આમાં ઓલી પટ્ટી છે, વોટરમાર્ક પણ છે, આ વોટરમાર્ક દેખાય છે, વોટરમાર્ક પણ છે, વચ્ચે એક લાઇન પણ જે છે જે કરન્સી સાચી છે કે ખોટી એ ખબર પડી જાય, ગવર્નરની સાઇન પણ છે આમાં, ચાલે જ છે, આઈ મીન મોસ્ટલી એટલે ચાલવી જોઈએ, પણ લોકો કેવું નાના ગામમાં કદાચ ના ચાલતી હોય, ના પણ આ તો મોટું શહેર છે અમદાવાદ, અહીંયા ના પડે, ચાલે છે પણ હે અમુક જગ્યાએ નહીં લેતા, પાછું અમુક જગ્યાએ નથી લેતા, જો અમને ખબર છે. તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પર. અહીં સામે જોઈ શકો છો કે ઘણી બધી ખાણીપીણીની દુકાનો આવેલી છે, અને ત્યાં જઈને તપાસ કરીશું કે 5 રૂપિયાની ચલણી નોટ ચાલે છે કે નથી ચાલતી. કારણ કે એક હાવ એવો છે, એક ભ્રમ એવો છે કે 5 રૂપિયાની ચલણી નોટ એ બજારમાં ચાલતી નથી. તો સીધા જઈએ સામેની આવેલી એ બજારમાં, જ્યાં ખાણીપીણીનું બજાર આવેલું છે, સીધા જ પહોંચીશું ત્યાં આગળ અને જાણીશું કે 5 રૂપિયાની ચલણી નોટ ચાલે છે કે નથી ચાલતી. તમે નથી લેતા 5 ની નોટ? તમે કેમ લેતા છો? સેટ અમાર તો બીજા કોઈ લેતા નહીં, નથી તો હું લેતો. તમે બંધ કરી નાખ્યું લેવાનું 5 ની નોટ? લઈએ પણ મારે 5 ની જરૂર પડે છે. નથી 5 ની જરૂર પડતી? 20 રૂપિયા બહુ છે. તો કોઈ 5 ની નોટ આપે આપણે લઈ લઈએ તો? હા લઈ લઈએ. પછી તમારી પાસેથી કોઈ લે છે ખરું? ના કોઈ લેતો, બલ્લાવાળાને બંધ લે. તો આ 5 ની નોટ કરવાનું છું મારે? આટલી બધી નોટ છે તો કરવાનું શું? લગન ને લઈ જા, લગન ને ઉડાડા. ઓલે આપી દીએ, બીજું તો રાખીએ રૂમ ને. ભારતીય નોટમાં લખ્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંક. તો 5 ની નોટ લેવી જોઈએ ને? તો કોઈ આપે તમે લો છો કે નથી લેતા? પડે નહીં, 20 રૂપિયા છો એટલે લેતા નહીં અમે. તમે લેતા નથી? લઈએ પણ 20 રૂપિયા નહીં, 5 રૂપિયા જરૂર પડે છે મારે. 20 રૂપિયા 5 રૂપિયાની જરૂર ના પડે, 20 રૂપિયા પ્લેટ ફોર એટલે ભાવ એટલે 20 રૂપિયા જ રાખ્યું છે, એટલે 5 રૂપિયાની નોટ 5 રૂપિયા લેવાની જરૂર જ ના પડે. જરૂર જ ના પડે. સર 5 રૂપિયાની નોટ તમે લો છો ખરા? હા હા કે ના? હા લેતા કે નથી લેતા? હમણાં તમે ના પાડી નથી લેતા? જ્યાદા દે રહી હું, કોઈ સામાન લેતા લેતે ચાહીએ ને તો લેતે. 5 રૂપિયાની નોટ એમ લો છો તમે? તો ઘણા બધા લોકો એવું કહે છે કે અમે 5 રૂપિયાની નોટ નથી લેતા, એનું કારણ શું? આગળ કોઈ ઘરાક લેતું નથી તમારી પાસેથી, તો તમે આ 5 રૂપિયાની નોટ અમે તમને આપીએ તો પછી જો કોઈ ઘરાક લેતું ના હોય તો પછી શું કરો? હા માલવાલા કોઈ લે લેતો, બાકી કોઈ લેતો, બાકી કોઈ ઘરાક લેતું નથી. 5 રૂપિયાની નોટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? લેવી જોઈએ પણ લોકો લેતા નથી. કેમ લેતા નથી એ હવે ખબર નથી. હે એવું નથી લેતા? તમને પ્રશ્ન થયો નહીં કે લોકો લેતા કેમ નથી? મેં તો એક વાર ગલ્લા ઉપર વચ્ચે આપી હતી તો નથી લીધી એને. કેમ નહીં લેતા ખબર ના? તમે પૂછ્યું નહીં? નથી ચાલતી અમારી પાસે, કોઈ નથી લેતું એમ કે છે. લખેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ માર્કેટ તમે જોઈ રહ્યા છો, ખાણીપીણીનું આ બજાર છે.
અને તેમાં અનેક લોકો નાસ્તો કરવા માટે આવતા હોય છે. બટાકા પૌવા છે કે દાબેલી છે, વડાપાઉ છે, સેન્ડવીચ છે, શરબત પીવા માટે આવતા હોય છે. એક ભાઈને પૂછીએ, ભાઈ સાહેબ આપ 5 રૂપિયા કી નોટ ચલતી હૈ બજાર મેં? ચલતા હૈ. આપ લેતે હૈ? તો કોઈ મના કરતા હૈ કી હમ લોગ નહીં લેંગે? કસ્ટમર કી નોટ બજાર મેં ચલતી હૈ? ચલતી હૈ બજાર મેં. ચલતી હૈ? કુછ લોગ મના કર રહે હૈ કી નહીં ચલતી, હમ નહીં લેંગે. કસ્ટમર સે લેતે, લેકિન કઈ કસ્ટમર એસે આતે જો નહીં લેતે. બજાર મેં રિક્ષા મેં ભી શ્યામલ સે બેઠા થા, રિક્ષા વાલે બોલે 5 કી નોટ દિયા, બોલે નહીં લુંગા. કબ એસા હુઆ? 10-12 દિન પહેલે. નહીં રિક્ષા વાલે ભી નહીં લેતે ભૈયા, મેરે પાસ 500 કા નોટ થા, મેં ગલ્લે જાકે ચેન્જ કરાયા ફિર લિયા. આપને પૂછા ઉનકા ભઈ આપચા મને ક્યું નહીં લિયા, તો બોલે હમારે પાસ ભી જો કસ્ટમર બેઠતે વો નહીં લેતે, ઇસલિયે હમ નહીં લેતે. એસા બોલા? એસા બોલા. તો આપને કભી કિસી બેંક મેં ગયે કે ભઈ યે નોટ ચલતી નહીં હૈ, ક્યું નહીં ચલતી હૈ, લોગ મના ક્યું કર રહે હૈ? બેંક મેં તો નહીં, એસા તો માલૂમ હૈ સર કી ન્યૂઝ વગેરા કોઈ આયા નહીં ઇસકે બારે મેં. હા, હમ ભી દેખતે હૈ ટીવી વગેરા, તો ન્યૂઝ મેં તો કોઈ આયા નહીં. હમ તો કસ્ટમર સે લેતે હૈ, કોઈ ભી કસ્ટમર અગર મેરે કો 5 કા સિક્કા દેતા હૈ, 5 કી નોટ દેતા હૈ, તો મેં તો લેતા હું. અચ્છા, લેકિન એસે કોઈ કસ્ટમર ભી હોગા જો નહીં લેતે? કોઈ નહીં લેતા? નહીં લેતે. નહીં મના બોલ, આપ ફોર્સ નહીં કરતે સર? કેસે ફોર્સ કર સકતે હમ? અચ્છા, વો હમારા કસ્ટમર હૈ, અગર દૂસરી બાર નહીં આયેગા સર, હમારા ભી તો પ્રોબ્લેમ હૈ. ઠીક હૈ, ધંધા કરતા હૈ ઇસલિયે ધંધા તો કરતા. આપ રકઝક નહીં કરતા ચાહતે? નહીં કર સકતે ના સર. ઠીક હૈ, કસ્ટમર બોલેગા કે નહીં મેં નહીં દે રહા હું, તુર ભી ક્યું દે રહા હૈ? ફિર અગર 5 કી નોટ દેતે તો વો બોલતા ચલ મેરે પાસ 5 કા સિક્કા પડા હુઆ તો. લેકિન ઇસ નોટ કે બારે મેં આપ ક્યા કહેના ચાહેંગે? નોટ તો સહી હૈ સર, સહી હૈ, અસલી હૈ. ઇસ પે લિખા હૈ ક્યા? લિખા હૈ ભારતીય રિઝર્વ બેંક લિખા હુઆ હૈ. ઓર ક્યા લિખા હૈ? ગવર્નર કી સાઇન હૈ? સાઇન ભી હૈ. તો યાની કે ચલની ચાહીએ? ચલની ચાહીએ સર, લેકિન ફિર ભી નહીં ચલતી. માર્કેટ માં નથી ચાલતી હે, ઘણા બધા લોકો ને એવું કહેવું છે, પણ કેમ નથી ચાલતી, શું કામ કોઈ લેવા તૈયાર નથી, તે વિશે ની કોઈને જાણકારી નથી. અને વિસ્તાર માં જઈશું, જાણીશું કે લોકો ના મન ની અંદર શું ચાલી રહ્યું છે, કે 5 રૂપિયા ની નોટ જે આપ જોઈ રહ્યા છો, એક મોટી થપ્પી લઈને નીકળ્યા છે કે 5 રૂપિયા ની નોટ ચાલે છે કે નથી ચાલતી. જાણીશું અન્ય વિસ્તાર માં જઈને લોકોના મત કે તેમનું શું કહેવું છે. કેટલાક લોકોને પૂછીશું કે તેમના મનની અંદર શું ચાલી રહ્યું છે, અને તેમણે પણ વ્યવહાર કરવા માટે નાણાકીય વ્યવહાર કરવાની જરૂર તો પડે જ. અને એ રૂપિયા લઈને જ્યારે માર્કેટમાં જતા હોય છે, ત્યારે તમારું શું માનવું છે કે લોકો 5ની નોટ સ્વીકારવા તૈયાર થાય છે કે નથી જતા? 5ની નોટ આ તો તમે કડકડતી આપો છો, હા, તોય લેવા તૈયાર નથી. ખબર નહીં એ લોકોને શું પ્રોબ્લેમ છે. અહીંયા પૂરેપૂરું લખેલું છે ભારતીય રિઝર્વ બેંક, છતાં પણ એ લોકો એને અડતા નથી, તો એક્સેપ્ટ જ નથી કરતા. એટલે આપણે એની સિવાય 5ની જગ્યાએ બીજું 10ની વસ્તુ લેવી પડે. 5ની જગ્યાએ તમારી સાથે આવું થયું છે ખરું? ઘણી વખત, અહીંયા ઘણી વખત. પણ તમે પૂછ્યું કે કેમ નથી ચાલતી, શું કામ નથી ચાલતી? લેતા હવે માર્કેટમાં જ નથી, લોકો લેતા નથી, તો આપણે એને એને કઈ? એટલે ખાલી એક જ વસ્તુ કહે છે કે અમે 5ની નોટ લેતા નથી, માર્કેટમાં ચાલતી જ નથી. એટલે એવું કહે છે માર્કેટમાં ચાલતી જ નથી? તમારું તમારું શું માનવું છે વડીલ? 5ની નોટ કોઈ લેતું જ નથી, પહેલી જ વાત. કેમ? સિક્કો આપશો 5નો તો લઈ લેશે, તો લઈ લેશે. 5નો સિક્કો લેશે? લઈ લેશે, હા, નોટ નહીં લે. તો 5નો સિક્કો લેવા માટે તૈયાર થાય છે, પણ 5 રૂપિયાની જે ચલની નોટ છે, આમાં લખેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેમાં નંબર પણ છે, એમાં ગવર્નરની સહી પણ જોવા મળી રહી છે, પણ લેવા માટે તૈયાર નથી. તમે નોટ આપવા જાઓ ત્યારે શું કહે છે આપ? 5 રૂપિયાની ચલની નોટ આપવા જાઓ ત્યારે ત્યાં નથી તો પ્રોબ્લેમ થાય છે, રહેવા તો 5ની નોટ નથી લેતા. તમારું શું માનવું છે? હા, 5નો સિક્કો લે છે, 5નો લઈ લેશે, પણ 5 રૂપિયાની ચલની નોટ લેતા તૈયાર નથી. પાંચની નોટ આપણી પાસે છૂટતા ન હોય એટલે 5ની બીજી વસ્તુ લેવી પડે, 5ની બીજી વસ્તુ લેવી પડે. એટલે 2-5ની નોટ આપો તો આપણને ના લે? 5ની નહીં, આપણે માની લો 15 રૂપિયાની કઈક વસ્તુ થઈ હોય અને આપણે એમ કહીએ કે 5 રૂપિયા પાછા આપો, નહીં હા, તમે મને 5નો સિક્કો આપો, અધરવાઇઝ તમે મને 5ની બીજી વસ્તુ લઈ લો. અચ્છા, એટલે આ જૂની નોટો? અચ્છા, હા, આ 5ની જૂની નોટો તમે એટલે સંગ્રહ કરો છો? તમે હા, તો શું કરીએ હવે? ના લે તો શું કરીએ? કોઈ લેતું નથી એટલા માટે. એટલે શું કહે છે લોકો? ના પાડા કે 5 નોટ લેવી જ નહીં મારા, આ પડી જો. અચ્છા, મારી પાસે તો કડકડતી નોટો છે, પરંતુ આમની પાસે આ જૂની નોટો જે છે આ આ લેવા કોઈ તૈયાર નથી. આ આ ચલની નોટ જ છે, આ આ આ ઇન્ડિયામાં બની છે ને, ભારતીય રિઝર્વ બેંકની છે ને, છતાં પણ કોઈ એવા તૈયાર નથી. એટલે સમજી શકાય છે કે લોકોના મનમાં કેવો ભ્રમ છે. એક પ્રકારથી આને અફવા જ કહી શકાય કે 5ની નોટ બજારમાં ચાલતી નથી, અને આ અફવા કોણ ફેલાવે છે, ક્યાંથી ફેલાવે છે, કઈ રીતે ફેલાવે છે તે ખબર પડતી નથી. તો તમારી નોટ પણ કોઈ લેવા તૈયાર નથી? તો હવે આનો તમે સંગ્રહ કરશો? તો આ નોટ નોટ તો એન્ટિક બની જવાની. કાઠિયાવાડમાં ચાલે બધી? હા, કાઠિયાવાડ બધી ફાટેલી બધી ચાલે.
પણ અહીંયા અમદાવાદમાં જ નહીં ચાલવા પાછળનું કારણ શું? એમને ખબર છે ત્યાં 10 નો સિક્કો નહીં ચાલતો ત્યાં આગળ. ₹10 ની વસ્તુની ખરીદી કરવી પડે. અચ્છા, 5 માં કશું ના ચાલે. ઓકે, તો આ લોકોનો મત તો આપણે જાણ્યો, પણ અન્ય વિસ્તારમાં જાણીશું કે કેવા હાલ છે. અને બજારમાં એક પ્રકારની મીથ છે, એક અફવા છે જે જબરદસ્ત ચાલી રહી છે. એક રૂપિયાની 5 ની વાત કરીએ છીએ, પણ 1 રૂપિયાની નોટ પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. આ નોટ આપની સામે છે, તો 1ની તો શું મિસાલ. સરકાર બહાર તો પાડે છે નવી નક્કોર નોટ છે, પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. આપણે 5 રૂપિયાની વાત કરી રહ્યા છીએ, 1 રૂપિયાની નોટ પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. જે અકોર્ડિંગ હતી, જી જી, જઈએ અન્ય વિસ્તારમાં જાણીશું હાલ ત્યાંના. પણ આપકે પાસ પડી 5 કી નોટ નહીં હૈ? આપ લેતે નહીં હૈ? હમારે પાસ આતી નહીં હૈ. આતી નહીં હૈ? અચ્છા, ચલતી નહીં હૈ તો આતી નહીં હૈ? આતી નહીં હમારે પાસ. કોઈ કોઈ ઇન્સાન દેતા હૈ તો હમ લે લેતે હૈ. અચ્છા, તો કેળા વેચી રહ્યા છે ભાઈ? નારંગી વેચી રહ્યા છે, જામફળ વેચી રહ્યા છે, પણ એવું છે કે કોઈ 5 ની નોટ લેવા માટે તૈયાર નથી. છૂટા જૂતા હોય તો 10 કે તેનાથી વધુ રૂપિયાની ખરીદી કરવી પડે. દલીલ પણ કરે છે, પણ કોઈ લેવા માટે તૈયાર નથી. હવે ભગવાન જાણે કે કેમ આ પ્રકારની અફવા જે ફેલાય છે સમગ્ર માર્કેટની અંદર. અમદાવાદના આવા અનેક વિસ્તાર હશે કે જ્યાં લોકોની સાથે જીભાજોડી થતી હશે, બોલાચાલી થતી હશે. રૂપિયાનો મામલો છે, પરંતુ 5 રૂપિયા એ ત્યાંના ત્યાં જ રહ્યા છે. આવી અનેક લોકો પાસે થપ્પીઓ પડી હશે, અને એક એન્ટિક નોટ મળી ચૂકી હોય તેવી સ્થિતિ હાલ આ 5 રૂપિયાની નોટની થઈ છે. ચલની નોટ તો ગણાય છે, પરંતુ તેને સ્વીકારવા કોઈ તૈયાર નથી. જ્યાં પણ જાય ત્યાંથી પાછી આવી રહી છે. લોકો 5 ની નોટ સ્વીકારવા તૈયાર થાય છે કે નથી જતા? આ તો તમે કડકડતી આપો છો. હા, કોઈ લેવા તૈયાર નથી. ગવર્ધન કી સાઈ ને ના પાડે કે 5 નો લેવી જ નહીં મારે. આ બધી જો તો 5 નો વાંક શું? પણ એ ખબર જ નહીં શું કરે, 5 જ બંધ થઈ જાય શું કરે, હમ શું કરીએ બોલો.